મુંદ્રા તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ આયોજિત બોક્સ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોટા કપાયાની કિંગ કોબ્રા ટીમ વિજેતા. તાજેતરમાં મુંદ્રા તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા બોક્સ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં પ્રાથમિક શાળાના શિક્ષકો, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી, અદાણી ફાઉન્ડેશન, ઉત્થાન સહાયકો સહિત 20 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની શરૂઆત મુંદ્રા તાલુકા પંચાયતના પ્રમુખ મહિપતસિંહ જાડેજાના જન્મદિવસે તેમના વ્રત હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં ફાઇનલ મેચમાં મોટા કપાયાની કિંગ કોબ્રા ટીમે સારડા ગ્રુપની ટીમને હરાવીને વિજેતા થઈ હતી. વિજેતા ટીમના કેપ્ટન સુલેમાન લંગા, ઉપવિજેતા ટીમના કેપ્ટન અલ્પેશ પટેલ, બેટ્સ બોલર જતીન પીઠડિયા, બેસ્ટ બેટ્સમેન નિકુંજ પટેલ, મેન ઓફ ધી સિરીઝ હરવિજય સિંહ ઝાલાને ટ્રોફી આપી સન્માનિત કરાયા. ટુર્નામેન્ટમાં તાલુકા પંચાયતના પ્રમુખ મહિપતસિંહ જાડેજા, મામલતદાર જાવેદભાઈ સિંધી, તાલુકા વિકાસ અધિકારી ગૌરવ કુમાર પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ઉમેશભાઈ રૂઘાણી, બીઆરસી કોઓર્ડિનેટર સમીરભાઈ ચંદાર રાણા તેમજ કચ્છ પ્રાથમિક શિક્ષક સમાજના લુકલાડીલા પ્રમુખ નયનસિંહ જાડેજા, ભુજ તાલુકાના પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા અને અંજાર તાલુકાના પ્રમુખ જિજ્ઞેશભાઈ પટેલ સહિતના મહાનુભાવ ખેલાડીઓનો ઉત્સાહ વધારવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ટુર્નામેન્ટને સફળ બનાવવા મુંદ્રા તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ મનહરસિંહ ઝાલા, મહામંત્રી સદેવસિંહ જાડેજા, કોષાધ્યક્ષ સુલેમાન લંગા, સહમંત્રી નિલેશ પરમાર, ખજાનચી નતીન ખેડિયા તેમજ તાલુકાના તમામ હોદ્દેદારો, યુવા પ્રતિનિધિઓ સાથે તમામ શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી. કોમેન્ટ્રી અર્જુનભાઈ મહેશ્વરી અને સેવંતીલાલ પરમારે કરી હતી.